અમરાઈવાડી વિસ્તારમાં ઝીકા વાયરસના 3 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો ઝીકા વાયરસે દેખા દેતા જ એએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે અને અમરાઈવાડી ઉપરાંત બાપુનગર અને ઈસનપુરના કેટલાક વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર પણ આ મામલાને લઈને ખૂબ જ ગંભીર છે. સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકારે પણ સૂચના આપી છે કે શહેરમાં ક્યાંય પણ ઝીકા વાયરસ દેખાય કે તરત જ રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકાર અને એએમસીના આરોગ્ય વિભાગે આવી કોઈ પુષ્ટિ આપી નથી. આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ દવેએ દાવો કર્યો છે કે ઝીકા વાયરસનો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જોવા મળેલા ઝીકા વાયરસના પગલે શહેરના અમરાઈવાડી, બાપુનગર અને ઈસનપુરમાં નેશનલ આરોગ્ય વિભાગની ટીમ નજર રાખી રહી છે. ઝીકા વાયરસ એક એડિન નામના મચ્છરથી ફેલાય છે. ઝીકા વાયરસનો પહેલો કેસ સાલ 1947માં યુગાન્ડામાં માલુમ પડ્યો હતો. ત્યાર પછી વર્ષો સુધી બહુ ઓછા કેસ સામે આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ આને ગંભીરતાથી લીધો ન હતો, પરંતુ 2013 અને ખાસ કરીને 2015 પછી આ વાયરસના ઘણા દાખલાઓ સામે આવ્યા અને બ્રાઝિલની એક મોટી આબાદી આની ઝપેટમાં આવી ગઈ. ઝીકા વાયરસ એટલો ઘાતક નથી કે તેનાથી કોઈનું મૃત્યુ થાય, પરંતુ આ વાયરસના કારણે ગર્ભવતી મહિલાને વધારે ખતરો રહે છે. આ વાયરસથી ગર્ભમાં ઉછરતા બાળકના મસ્તિષ્ક સંપૂર્ણ વિકસિત નથી થઈ શકતું, જે એક સ્થાયી સમસ્યા બની જાય છે. ઝીકા વાયરસના કારણે બાળકોમાં અવિકસિત મસ્તિષ્કને માઇક્રોસેફાલી કહે છે. ઝીકા વાયરસથી માણસને ખૂબ જ તાવ આવે છે અને સાંધામાં ખૂબ જ અસહનીય દુખાવો થાય છે. તદુપરાંત શરીર પર લાલ રેશિસ પણ થાય છે, આંખોમાં જલન મહેસૂસ થવી. સામાન્ય રીતે આવા લક્ષણો 6-7 દિવસ સુધી રહે છે. જે પ્રકારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની તપાસ થાય છે, તે જ રીતે ઝીકા વાયરસની પણ તપાસ થાય છે. આ વાયરસ શરીરમાં છે કે નહીં તે બ્લડ ટેસ્ટ દ્વારા નક્કી થાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ એવી અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવે અને જો તેને તાવ કે અન્ય લક્ષણ નજરે પડે તો તરત જ તેની તપાસ કરાવી જોઈએ. ત્યારે આમ પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ રાજ્યભરને ઝપેટમાં લીધું છે, એમાં પણ ઝીકા વાયરસનો ખતરો અત્યારે રાજ્ય પર મંડરાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ઝીકા વાયરસના લક્ષણ દેખાતા દર્દીઓને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે સરકાર કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતી અને ઝીકા વાયરસના લક્ષણો દેખાય કે તુરંત જ રિપોર્ટ કરવાની એડવાઇઝરી પણ જાહેર કરાઈ છે. મુંબઈમાં બોટ ડૂબતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 29 લોકોને બચાવી લેવાયા છે. હવે